नमस्कार विद्यार्थियों, प्रेरणा चैनल में तमारू हार्दिक स्वागत छे। तो आजना वीडियो लेक्चर में आपणे उदाहरण 8 नो अभ्यास करीशुं। तो विद्यार्थियों, अहीं आलेख पोथी छे अने आलेख पोथी नी अंदर थी हुं तमने सीधुं समझावुं छुं, तो तमे जोई शको छो। आपणे उदाहरण 8 नी रकम आर्थी आपी छे के शाळाना मकानने रंग करवानो निर्णय लेवा माटे धोरण 6 અને ધોરણ 7 ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે। આપેલી માહિતીને લંબ આલેખ વડે દર્શાવો। તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ છે કે આપણું જે આ પ્રકરણ માહિતીનું નિયમન છે વિદ્યાર્થીઓ, એની અંદર આપણે આ પ્રકારની માહિતીઓને હવે આલેખાત્મક રીતે રજૂ કરવાની હોય છે। तो विद्यार्थियों, ए मुताबिक आपणे जे अहींया काम करीए छे एमां तमे जोई शको छो, अहींया आपणने कोष्टक आप्यो छे अने विद्यार्थियों ऊपर लख्युं छे मनगमता रंग लाल, लीलो, वादळी, पीळो, नारंगी। अने विद्यार्थियों अहींया विद्यार्थीनी संख्या आपी छे 43, 19, 55, 49 अने 34। अने विद्यार्थियों एने अनुरूप आपणने लख्युं छे लंब आलेखनो उपयोग करी नीचेना प्रश्नना उत्तर आपो। तो विद्यार्थियों तमे स्क्रीन ऊपर जोई शको छो, अहींया तमने 1 થી 5, 1 થી 4 પ્રશ્નના જવાબ આપ્યા છે અને વિદ્યાર્થીઓ આ ચારેય પ્રશ્નના જવાબ આપણે આલેખ પરથી આપવાના છે। એનો મતલબ શું થયું કે વિદ્યાર્થીઓ, આપણે સૌ પ્રથમ અહીંયા આલેખ દોરવાની કામ કરવું પડશે। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આલેખ પોથીના સામેના પેજ ઉપર આપણે એ આલેખ અહીંયા જોઈ શકીએ છીએ। તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ જે આલેખ છે એમાં તમને ખાસ માહિતી આપી દેવામાં આવે છે કે જે સ્ક્રીન ઉપર દેખાય છે એ મુજબ તમને જે આલેખ છે એ એક્સ ધરી અને વાય ધરીમાં વહેંચાયેલો હોય છે। તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે આ જે આડી જે લીટી છે બરાબર છે, એને આપણે એક્સ ધરી કહીશું, એટલે કે એક્સ અક્ષ। અને વિદ્યાર્થીઓ જે આ ઊભી લીટી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ જે ઊભી લીટી છે વિદ્યાર્થીઓ એને આપણે કહીએ છીએ અહીંયા વાય અક્ષ। તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે વાય અક્ષ। તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ આપણે આલેખમાં એક્સ અને વાય અક્ષ દોરવાનું હોય છે અને વિદ્યાર્થીઓ આ જે એક્સ અને વાય અક્ષ એકબીજાને જ્યાં છેદે છે બરાબર છે, ત્યાં આપણે અહીંયા શૂન્ય લખેલું છે વિદ્યાર્થીઓ, આને કહેવાય છે ઉગમ બિંદુ બરાબર છે। તો વિદ્યાર્થીઓ વધુ જાણકારી તમને આગલા ધોરણોની અંદર આના માટે મળ્યા કરશે, પણ આ જે એક્સ ધરી અને વાય ધરી જ્યાં છેદે ત્યાં આપણે શૂન્ય લખવાનું હોય છે। તો વિદ્યાર્થીઓ આ મૂળભૂત પાયાની વસ્તુ છે, બધા જ આલેખની અંદર આ વસ્તુ આપણે ખાસ કરવી પડશે। હવે વિદ્યાર્થીઓ આપણને જે કોષ્ટકની અંદર જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે આની અંદર આપણા જે લંબ આલેખ દોરવા માટે સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે જે મનગમતો રંગ છે, જે આપણને અહીંયા રકમની અંદર કહ્યું છે વિદ્યાર્થીઓ, જે મનગમતો રંગ આપણને કહ્યો છે વિદ્યાર્થીઓ, મનગમતા રંગને આપણે એક્સ અક્ષ પર લઈશું। તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા સમજવા માટે તમને લખી રાખીએ છીએ કે આ જે માહિતી હોય છે એને આપણે એક્સ અક્ષ પર લેવાની છે અને વિદ્યાર્થીઓ આ જે આંકડાકીય માહિતી છે એને આપણે વાય અક્ષ પર લઈશું। તો વિદ્યાર્થીઓ એ મુજબ આપણે આલેખનું કામ કરીએ અને પહેલા સૌ પ્રથમ આપણે જે વાય અક્ષ પરનું એક્સ અક્ષ પરનું કામ છે વિદ્યાર્થીઓ એ કરીએ। તો એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો અને વિદ્યાર્થીઓ હું થોડુંક આને ઝૂમ કરીને તમને બતાવું। તો વિદ્યાર્થીઓ આ રીતે જ્યારે તમે જોઈ શકો છો કે આ એક્સ ધરી છે અને આ એક્સ ધરી ઉપર આપણે દરેક એક ખાનું છોડીને આપણે આ જગ્યાએ અહીંયા વિદ્યાર્થીઓ આટલો ભાગ છે, અહીંયાથી આ વચ્ચેનો ભાગ છે, તો આ ભાગની અંદર આપણો જે પ્રથમ રંગ છે વિદ્યાર્થીઓ જે કોષ્ટકમાં આપ્યો છે લાલ, તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા લાલ લખીશું। વિદ્યાર્થીઓ ફરી એક ખાનું છોડી દઈશું અને ફરીથી બીજો જે આપણને રંગ આપ્યો છે કોષ્ટકની અંદર લીલો, તો વિદ્યાર્થીઓ આપણે લીલો લખીશું। એના પછી એ જ રીતે ક્રમશઃ વિદ્યાર્થીઓ વાદળી જોઈ શકો છો, પીળો અને નારંગી। તો વિદ્યાર્થીઓ આ રીતે આ ત્રણે ત્રણ રંગ, પાંચે પાંચ જે રંગો છે વિદ્યાર્થીઓ એને આપણે રંગી લીધા, અહીંયા દર્શાવી દીધા છે। અને વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો એક્સ ધરી ઉપર આપણે જે માહિતી લખી છે એ છે મનગમતા રંગોના નામ। તો વિદ્યાર્થીઓ આ રીતે તમારે એક્સ ધરી ઉપર જે માહિતી લખવાની હોય છે બરાબર છે એ પણ તમારે અહીંયા દર્શાવવું ખૂબ જ જરૂરી હોય છે વિદ્યાર્થીઓ। હવે વિદ્યાર્થીઓ આપણે વાય ધરીની વાત કરીએ કે વાય ધરી ઉપર શું કરીશું, તો વાય ધરી ઉપર તમે જોઈ શકો છો આપણને જે નંબર આપ્યા છે બરાબર છે, જે કોષ્ટકની અંદર આપણને વિદ્યાર્થીઓ નંબર આપ્યા છે એ નંબર વિદ્યાર્થીઓ આ રીતે છે, તમે જોઈ શકો છો। તો 43થી શરૂ કરીને આપણને જે 19, 55, 49 અને 34 આ જે નંબર છે વિદ્યાર્થીઓ આપણે એને છે તમે જોઈ શકો છો વાય અક્ષ ઉપર દર્શાવવાના છે। તો વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓ આપણને જે માહિતી આપી છે એ મુજબ
વધુમાં વધુ અંક તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ 55 છે અને ઓછામાં ઓછો અંક વિદ્યાર્થીઓ 19 છે. તો આપણે જોઈ શકીએ છીએ 55 અને 19 બંને વાય અક્ષ ઉપર આવી જાય એ રીતે આપણે પ્રમાણમાપ લઈ અને આપણે કામ કરીશું. તો વિદ્યાર્થીઓ આ જે વાય અક્ષ છે એના આ જે દરેક જે ઘાટી લીટી છે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એ દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ આપણે આપણે ઓછામાં ઓછો અંક 19 અને વધુમાં વધુ અંક વિદ્યાર્થીઓ આપણે જે લેવાનો છે એ 55 છે. તો એ મુજબ આપણે જોઈએ તો આપણા જે અંકોની જે યાદી છે એ વિદ્યાર્થીઓ અહીંયા હું વિદ્યાર્થીઓ 5-5 ગાળો લઉં છું. તમે જોઈ શકો છો 5, 10, 15, 20 દરેક ઘાટી લીટી છે વિદ્યાર્થીઓ ત્યાં મેં આ રીતે 25, 30, 35, 40, 45, 50, 55, 60 અને વિદ્યાર્થીઓ જોઈ શકો છો એમ 65 સુધી મેં દર્શાવ્યા છે. તો વિદ્યાર્થીઓ આપણે વધુમાં વધુ અંક તો 55ની જરૂર છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે જે 5-5 ગાળો છે એ વાય અક્ષ ઉપર દર્શાવ્યો છે અને જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે આ વાય અક્ષ ઉપર જે માહિતી આંકડાકીય લખી છે એ વિદ્યાર્થીઓ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે અહીંયા છે વિદ્યાર્થીઓની સંખ્યા એવું આપણે અહીંયા લખી શકીએ છીએ વિદ્યાર્થીઓ, અને આપણે જે માહિતી છે એને આપણે આ રીતે અહીંયા દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થીઓ આપણે આલેખ દોરવાનું કામ શરૂ કરીશું અને વિદ્યાર્થીઓ ખાસ કરીને આપણે પ્રમાણમાપ લખવું પડે. તો વિદ્યાર્થીઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં અહીંયા જે પ્રમાણમાપ જે પસંદ કર્યું છે એ લખ્યું છે વાય અક્ષ પર 1 સેમી = 5 વિદ્યાર્થીઓ. હવે તમને એમ થશે કે આવું કેમ લખ્યું, તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ જે દરેક જે ખાનું હોય ને વિદ્યાર્થીઓ 0 થી શરૂ કરીને આ ઘાટી લોટી સુધીનું તો 1 સેન્ટીમીટરનું હોય. આલેખ પ્રમાણે કેટલું હોય વિદ્યાર્થીઓ 1 સેન્ટીમીટર. તમે ફૂટપટ્ટીથી માપો તો પણ આ એક ખાનાની લંબાઈ 1 સેન્ટીમીટર જ હોય વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ આ 1 સેન્ટીમીટર બરાબર આપણે અહીંયા 5 બીજા 1 સેન્ટીમીટર બરાબર 5 એટલે કે 5-5 ગાળો આપણે આગળ વધારીએ ત્યારે આપણે આ રીતે પ્રમાણમાપ લખવું પડે વિદ્યાર્થીઓ કે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર જે આલેખનું માપ છે તો એના પ્રમાણે આપણે 5 વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા લઈએ છીએ. તો વિદ્યાર્થીઓ આને અનુરૂપ હવે આપણું આલેખ દોરવાનું કામ શરૂ કરીએ. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આપણને જે લાલ રંગ છે બરાબર છે, લાલ રંગની ઊંચાઈ વિદ્યાર્થીઓ 43 વિદ્યાર્થીઓ સુધી કરવાની કહી છે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ જે બે ડોટ છે બરાબર છે એની જે આ બે રેખાઓ છે વિદ્યાર્થીઓ હું છે અહીંયા લાઈન કરીને તમને બતાવું છું એને આપણે 43 જે માપ છે બરાબર છે ત્યાં સુધી લંબાવવાનું છે. તો આપણને એમ થશે કે 43 ક્યાં આવશે, તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો 40 અને 40 પછી વિદ્યાર્થીઓ ઉપર જે નાના નાના 3 કાપા લગી જવું પડશે, 40 પછી 1, 2 અને 3. તો વિદ્યાર્થીઓ અહીંયા જે માપ આપણું થશે બરાબર છે હું જે અહીંયા નાના ડોટ કરીને તમને બતાવું છું વિદ્યાર્થીઓ એને આપણે જે નીચે એક્સ ધરી છે ત્યાં સુધી આપણે એને જોડી દઈશું. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ જે માપ છે એ ખૂબ જ લાઇન ટુ લાઇન એટલે કે જે બંને ઘાટી લીટી છે વિદ્યાર્થીઓ એ ઘાટી લીટી ઉપર જ તમારું જે આકૃતિ છે આવી જોઈએ. અને વિદ્યાર્થીઓ એ જ રીતે તમે કામ કરજો કારણ કે આકૃતિની અંદર સ્પષ્ટતા અને વિદ્યાર્થીઓ ચોકસાઈ હોવી જરૂરી છે. આ લંબ આલેખ કહેવાય છે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આ જ માહિતી આપણે એક્ઝામની અંદર કરવાની હોય છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ જે આખો આલેખ છે એની જે લીટી છે મેં નીચે એક્સ ધરી છે ત્યાં સુધી લંબાવેલી છે અને વિદ્યાર્થીઓ લાલ રંગની જે ઊંચાઈ આપણે નક્કી કરી હતી 43 એટલે કે 40 પછી ઉપરના 3 કાપા આપણે લેવાના છે ત્યાં સુધી કરી. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે લીલા રંગની વાત કરીએ તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો લીલો રંગ બરાબર છે જે તમને સ્ક્રીન પર દેખાય છે વિદ્યાર્થીઓ આ બે ડોટ છે અને આ બે જે ઘાટી લીટી છે વિદ્યાર્થીઓ હવે એ જોવાની છે એની ઊંચાઈ આપણે 19 સુધી કરવાની છે. તો 19 વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે આ જે 20ની જે લાઈન છે વિદ્યાર્થીઓ એના 1 કાપો આપણે નીચો લેવો પડશે. તો વિદ્યાર્થીઓ અહીંયા જે હું ડોટ કરું છું આ બે નાના નાના ડોટ કરું છું વિદ્યાર્થીઓ એ બંને ડોટ સુધી આપણે આ જે એક્સ ધરીની જે લીટી છે બરાબર છે એને આપણે આ રીતે અહીંયા દર્શાવવી પડશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ હું અહીંયા આલેખ તમને પેનથી દોરીને બતાવું છું કારણ કે તમને જે વિડીયો છે બરાબર એમાં દેખાય, પરંતુ વિદ્યાર્થીઓ તમારે આ તમામ કામ છે એ પેન્સિલથી જ કરવાનું છે અને વિદ્યાર્થીઓ પેન્સિલથી જ તમારે આલેખની અંદર સંપૂર્ણ જે માહિતી છે નામ લખવાના હોય પ્રમાણમાપ લખવાનું હોય બધી જ વસ્તુ તમારે વિદ્યાર્થીઓ પેન્સિલથી કરવાની હોય છે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો લીલા રંગનો જે આલેખ 19 ઊંચાઈ સુધી જાય છે તો એ આપણે અહીંયા દર્શાવ્યો. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે એના પછી જે જોઈ શકો છો વાદળી બરાબર છે જે વાદળી રંગ છે એની ઊંચાઈ વિદ્યાર્થીઓ આપણે 55 સુધી લઈ જવાની છે. તો તમે જોઈ શકો છો આ બે જે ડોટ કર્યા છે વિદ્યાર્થીઓ એ જે માપ છે એને આપણે ઉપર તરફ વધારી અને 55 સુધી લઈ જઈએ.
विद्यार्थी तमे जोई सको छो आपणे आ जे लीटी छे एना उपर आपणे खास हाईलाइट कर राखवू पड़े, कारण के विद्यार्थी जो लीटी सेज पण आगी पाछी थई जशे तो आपणुं जे माप छे ए खोटू पड़ी सके छे। तो विद्यार्थी तमे जोई सको छो 55 એ આપણને આ જગ્યાએ મળે છે। તો વિદ્યાર્થીઓ આ ડોટ અને એની સામેનો બીજો એક ડોટ છે, બંનેને આપણે નિશાન કરીશું સેજ નાનો અને એને એક્સ ધરી સાથે જોડી દઈશું। તો વિદ્યાર્થીઓ જોડતી વખતે ખાસ ધ્યાન રાખજો કે જે બંને ગ્રીન કલરની જે ડાર્ક લાઇન છે, ઘાટી લીટીઓ છે વિદ્યાર્થીઓ, એના ઉપર જ આપણી લાઇન દોરાવી જોઈએ। અને વિદ્યાર્થીઓ આ જે આડી લીટી છે એ પણ તમારે આ રીતે વ્યવસ્થિત રીતે ફૂટપટ્ટીથી જ દોરવાની છે, હાથનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। વિદ્યાર્થીઓ જો આપણે હાથનો ઉપયોગ કરીએ તો એ આપણા આલેખની અંદર ભૂલ કહેવાશે। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે વાદળી રંગનો પણ આલેખ અહીંયા દોરી દીધો। હવે વિદ્યાર્થીઓ એ જ રીતે જોઈ શકો છો પીળા પીળા રંગની જો વાત કરીએ તો કોષ્ટકની અંદર આપણે એને 49 વિદ્યાર્થીઓની ઊંચાઈ સુધી લઈ જવાનું છે। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ જે માહિતી છે એ પ્રમાણે આ બે જે ડોટ છે એમાંથી આ જે લાઈન છે એને હું આગળ વધારીશ। તો તમે જોઈ શકો છો આ જે લીટી છે હું ઉપર તરફ લઈ જઉં છું અને આપણે જાણીએ છીએ ત્યાં સુધી 49 જ્યાં આવશે ત્યાં હું અટકી જઈશ। તો વિદ્યાર્થીઓ સ્ક્રીન પર જોઈ શકો છો કે આ જે છે એ 50ની લીટી છે, બરાબર છે? તમે જોઈ શકો છો આ રીતે જ્યારે હું અહીંયા જઉં છું તો વિદ્યાર્થીઓ આ જે ફૂટપટ્ટીથી જે હું લીટી બતાવું છું એ તમે જોતો એ 50ની ડાર્ક લાઇન છે। તો વિદ્યાર્થીઓ એની એક કાપો નીચે, બરાબર છે, 49 કહેવાય। તો વિદ્યાર્થીઓ આ બે જે ડોટ છે એને આપણે એક્સ ધરી સાથે જોડી દઈશું। વિદ્યાર્થીઓ એ આ રીતે થાય છે, તમે ધ્યાનથી જોઈ શકો છો। ફરીથી એકવાર કહું છું કે પેન્સિલથી જ તમારે આલેખ દોરવાનો છે, બરાબર છે, સ્ક્રીન પર બરાબર સ્પષ્ટ દેખાય માટે જ આપણે અહીંયા પેનનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થીઓ। તો આ બાબત તમને વારંવાર કહેતો રહું છું તો તમે ધ્યાન રાખજો, પેન્સિલ જ તમારા માટે આલેખ પર કામ કરે છે। તો વિદ્યાર્થીઓ આ પીળો જે આલેખ છે, બરાબર છે, એ આપણે દોરાઈ ગયો છે લંબાલેખ। હવે વિદ્યાર્થીઓ નારંગી રંગ માટે તમે જોઈ શકો છો આપણને 34નું માપ આપ્યું છે। તો વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર આપણને એ માહિતી સ્પષ્ટ રીતે દેખાવી જોઈએ। તો વિદ્યાર્થીઓ હવે નારંગી માટે જે જગ્યા છે એ આ બે લીટીની છે અને વિદ્યાર્થીઓને 34 ઊંચાઈ સુધી લઈ જવાનું છે। વિદ્યાર્થીઓ આ જ રીતે આપણે આ એક લીટીને આપણે ધ્યાન પર લેવાની છે અને આપણે 34 ઊંચાઈ સુધી લઈ જવાની છે વિદ્યાર્થીઓ। તો તમે જોઈ શકો છો 34 છે એ જે માપ છે વિદ્યાર્થીઓ, 35 આ જે ડોટ તમને દેખાય છે 35, તો 35થી એક કાપો નીચે આપણે જવું પડશે અને ત્યાં આપણે આ બંને જે ડોટ છે વિદ્યાર્થીઓ કરી લઈએ અને એને આપણી જે નારંગીની જે લાઇન છે જે એક્સ ધરી પર લખેલું છે વિદ્યાર્થીઓ એની સાથે આપણે એને જોડી દઈશું। વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે બંને ઘાટી લીટી છે એના ઉપર જ તમારી લાઇન આવી જોઈએ, મતલબ કે લાઇન બેવડાવી ના જોઈએ, મતલબ કે આપણે જ્યારે લીટી દોરીએ તો આલેખની લીટી અને આપણી લીટી અલગ અલગ ના દેખાવી જોઈએ, બેવડાયેલી લીટી ના હોવી જોઈએ, એક ઉપર જ બીજી લીટી ઓવરલેપિંગ એટલે કે એકબીજા પર હોવી જોઈએ। તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો આપણો જે આખો જે લંબ આલેખ છે એ આપણને અહીંયા સ્પષ્ટ રીતે અહીંયા જોઈ શકાય છે વિદ્યાર્થીઓ। તો આ જે આલેખ છે એ ખૂબ જ સરળ છે અને વિદ્યાર્થીઓ તમે ફૂલ સ્ક્રીનની અંદરથી હવે તમે જોઈ શકો છો આખો આલેખ આપણો આ રીતે દેખાય છે। હવે વિદ્યાર્થીઓ આ આલેખના જે સ્તંભ છે જો તમારે એને થોડાક અલગ દેખાડવા હોય તો આપણે આની અંદર સામાન્ય રીતે થોડો શેડ કરી શકીએ છીએ જે મુજબ આ મુજબ છે વિદ્યાર્થીઓ। તો વિદ્યાર્થીઓ હવે તમે જોઈ શકો છો આપણે આ જે આલેખ છે એની અંદર જે સ્તંભ હતા એમાં થોડોક બ્લેક કલર આપી દીધો છે, પેન્સિલ વડે થોડો શેડ આપી દીધો છે। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણો જે આલેખ છે એ સંપૂર્ણ રીતે અહીંયા દોરાઈ જાય છે અને આપણે હવે એના પરથી જે પ્રશ્નના જવાબ છે એ આપણે લખવાના છે। પરંતુ વિદ્યાર્થીઓ ફરીથી એકવાર કહી દઉં આખો જે આલેખ તમને સ્ક્રીન પર દેખાય એ રીતે હું લખું છું તો તમે જોઈ શકો છો। સૌ પ્રથમ આપણે એક્સ ધરી વાય ધરી એક્સ અક્ષ ઉપર જે પણ વિગત લખીએ છીએ એની માહિતી લખવી પડશે, પ્રમાણમાપ લખવું પડશે વિદ્યાર્થીઓ। એક્સ ધરી ઉપર આપણે જે પણ માહિતી લખીએ છીએ એ પણ આપણે અહીંયા લખવું પડશે વિદ્યાર્થીઓ। આ રીતે આપણે જોઈ શકીએ છીએ સંપૂર્ણ આલેખ જ્યારે તૈયાર થાય તો આલેખ પરથી આપણને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે હવે એ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા આગળ લખીએ તો વિદ્યાર્થીઓ આ રીતે આવશે। તો વિદ્યાર્થીઓ આપણને એમ પૂછવામાં આવે છે પ્રથમ પ્રશ્ન, સૌથી વધુ પસંદગીનો રંગ કયો છે? તો વિદ્યાર્થીઓ તમે તમારા આલેખની અંદર જોઈ શકશો કે જે વાદળી રંગનો જે લંબ છે વિદ્યાર્થીઓ, લંબ કહેશો કે એનો સ્તંભ કહેશો વિદ્યાર્થીઓ, સૌથી ઉપર છે વિદ્યાર્થીઓ, એને અનુરૂપ આપણે અહીં લખીશું કે વાદળી રંગ સૌથી વધુ પસંદગી થયો છે વિદ્યાર્થીઓ। બીજો આપણને પ્રશ્ન એમ કીધો છે સૌથી ઓછો પસંદગીનો રંગ કયો છે? તો વિદ્યાર્થીઓ આલેખમાં કયો સ્તંભ સૌથી નીચો છે? તો તમે જોઈ શકો છો લીલો રંગ છે વિદ્યાર્થીઓ, આ જ રીતે આપણે જવાબ લખીશું
लीलो रंग सौथी ओछो पसंदगी थयो छे। विद्यार्थियों आपने त्रीजो प्रश्न एम पूछ्यो छे कुल केटला रंग छे, तो आपणे आकृति जे लंब आलेख छे एनी अंदर आपणे जोई शकीए छे, तो अहीं लखीशुं विद्यार्थियों कुल पांच रंग अने ते कया कया छे, तो एना नाम लखीशुं विद्यार्थियों लाल लीलो वादळी पीळो नारंगी छे। विद्यार्थियों चौथो आपने प्रश्न एम पूछ्यो छे के प्रमाण माप केटलू लेशो, तो विद्यार्थियों प्रमाण माप आपणे y अक्ष ऊपर लीधेलू छे, तो आपणे लखीशुं के y अक्ष बराबर 1 सेंटीमीटर अने 1 सेंटीमीटर बराबर आपणे केटला विद्यार्थियों लीधेला 5 विद्यार्थियों, तो आपणे लखीशुं विद्यार्थियों 5 विद्यार्थियोंनी संख्या लीधेली छे। विद्यार्थियों आ रीते आपणो सौ जे पहेलो आलेख आप्यो हतो उदाहरण 8 ની अंदर એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। તો વિદ્યાર્થીઓ આગળ બીજો એક આલેખ જોઈએ, તો વિદ્યાર્થીઓ હવે ઉદાહરણ 9 આપણે જોઈએ। ઉદાહરણ 9 ની રકમ આપણને આ રીતે આપી છે કે નીચેની માહિતી કોઈ એક ચોક્કસ વર્ગના 6 વિદ્યાર્થીઓએ 600માંથી મેળવેલા ગુણ દર્શાવે છે, તો આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો। હવે વિદ્યાર્થીઓ આપણને અહીંયા પણ લંબ આલેખ જ કહ્યો છે, અને લંબ આલેખ વિદ્યાર્થીઓ અગાઉ જે દોર્યો છે એ જ રીતે આપણે દોરવાનો છે। तो विद्यार्थियों एमां आपणने माहिती आपी छे के विद्यार्थियों नाम छे अजय बाली दीप्ति फैजान गीतिका अने हरि, अने विद्यार्थियों आ लोकोए जे 600 માંથી जे मेळवेला गुण छे ए अहींया लख्या छे 450 500 300 360 400 अने 540। तो विद्यार्थियों आने अनुरूप आपणे लंब आलेख दोरवानो छे। तो विद्यार्थियों हवे आपणे एनो आलेख जोईए। तो विद्यार्थियों सौ प्रथम हूँ एक्स धरी ऊपर जे आपणे विद्यार्थियों नाम लख्या छे तमने बताई दऊं छुं। विद्यार्थियों तमे जोई शको छो अजय बाली दीप्ति फैजान गीतिका अने हरि, तो विद्यार्थियों आ रीते विद्यार्थियों नाम मैं लख्या छे, एक एक खानू छोड़ीने आ रीते लखवानुं छे विद्यार्थियों। त्यारबाद हवे आपणे खास जोवानुं छे के वाय अक्ष ऊपर आपणे गुण दर्शाववाना छे। तो विद्यार्थियों ए पण मैं अहीं लख्युं छे जो 600માંથી मेळवेला गुण। હવે વિદ્યાર્થીઓ આ ગુણને જ્યારે આપણે દર્શાવીએ તો ખાસ એ છે કે ઓછામાં ઓછા ગુણ વિદ્યાર્થીઓ અને વધુમાં વધુ ગુણની માહિતી આપણા આલેખ ઉપર આવી જવી જોઈએ। તો વિદ્યાર્થીઓ 600માંથી ગુણ મેળવ્યા છે એનો મતલબ કે આપણે એમ કહી શકાય કે આપણે આ જે વાય અક્ષ છે એમાં આપણે વધુમાં વધુ 600 સુધી જવું પડશે। તો એના માટે વિદ્યાર્થીઓ મેં છે 50-50 અંકથી શરૂઆત કરી, કારણ કે વિદ્યાર્થીઓ જો આપણે 5-5 કે 10-10 અંકની ગેપ રાખીએ વચ્ચે જો ગાળો રાખીએ તો આપણને જે 600 સુધી અંકની જરૂર છે તો આલેખની એટલી ક્ષમતા ના હોય વિદ્યાર્થી, એટલો મોટો આલેખ નથી કે આપણે 10-10 અંક સુધી પહોંચી શકીએ। તેથી વિદ્યાર્થીઓ આપણે આ ગાળો જે છે 1 સેન્ટીમીટરનો એ મોટો કરી દીધો, અને વિદ્યાર્થીઓ આ ગાળો તમે જોઈ શકો છો કે આપણે 50 ગુણનો રાખ્યો છે, 1 સેન્ટીમીટર બરાબર 50 ગુણ, એવી રીતે બીજા 1 સેન્ટીમીટર બરાબર બીજા 50 થશે, એટલે કે 100 પછી 150 200, આમ 50-50 આપણે વધારતા જઈએ છીએ। તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા પ્રમાણમાપ લખવું જરૂરી થઈ જાય છે। તો વિદ્યાર્થીઓ અહીંયા હું પ્રમાણમાપ લખું છું, તમે ખાસ ધ્યાન રાખજો, પ્રમાણમાપ લખવાની કુશળતા ખાસ તમારે યાદ રાખવી પડશે। તો વિદ્યાર્થીઓ અહીં લખીશું પ્રમાણમાપ, અને વિદ્યાર્થીઓ આપણે વાય અક્ષ ઉપર લીધું છે, તો આપણે લખીશું વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 50 ગુણ। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે પ્રમાણમાપ નક્કી કરવું પડે, અને પ્રમાણમાં પ્રમાણે આપણે આ સંખ્યાઓને વ્યવસ્થિત રીતે દર્શાવવાનું છે। તો વિદ્યાર્થીઓ હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ। વિદ્યાર્થીઓ કોષ્ટક ઉપરથી જોઈને જ આપણે આલેખ અહીંયા રચવાનો હોય છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ જોઈ શકીએ છું આપણે અજય માટે 450 અંક સુધી જવું પડશે। તો વિદ્યાર્થીઓ આ જે લીટી છે બરાબર છે અજયની, એને આપણે 450 સુધી જો લંબાઈએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ જે છે અંક બરાબર છે એ 450 સુધી જાય છે। તો અહીંયા વિદ્યાર્થીઓ આ બે આપણે અહીંયા ડોટ કરી દઈએ છે, અને એને આપણે એક્સ ધરી સાથે જે અજયનું જે માપ છે એની સાથે જોડી દઈએ। વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી આપણે એના જે ગુણ છે અજયના એને આપણે આ એક સ્તંભ દોરીને વિદ્યાર્થીઓ જોઈ શકીએ છીએ। વિદ્યાર્થીઓ આલેખના દરેક સ્તંભનો આકાર લંબચોરસ હોય છે, ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં તમને પૂછાઈ શકતું હોય છે કે તમે જે લંબ આલેખ દોરો છો તો એમાં જે આ દરેક સ્તંભ કહેવાય વિદ્યાર્થીઓ, આ સ્તંભ એટલે થાંભલો, તો આ દરેક થાંભલાનો આકાર તમે જોઈ શકો છો લંબચોરસ હોય છે। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે અજયને
दर्शायो। हवे विद्यार्थीओ बाली नी वात करीशुं, तो बाली नुं आ जे माप छे तमे जोई शको छो, आ जे लीटी बाली नी जाय छे, तो विद्यार्थीओ ए जे लीटी छे आपणे जोई शकीए छे, एने आपणे 500 सुधी लंबावानी छे। तो स्क्रीन ऊपर जे 500 आवे छे विद्यार्थीओ तमे जोई शको छो, आ तो आ जे अंक छे त्यां सुधी आपणे बंने डॉट करी दे, અને એને પણ આ રીતે બાલીની જે જે નામ છે એની સાથે જોડેલી એક્સ ધરી છે વિદ્યાર્થીઓ, એને આપણે અહીંયા જોડી દઈશું। દરેક કામ વિદ્યાર્થીઓ ફરીથી કહું પેન્સિલથી જ કરવાનું હોય છે, બરાબર છે? તમને સ્પષ્ટતા મળે માટે જ અમે અહીંયા પેનથી દોરીએ છીએ, બરાબર છે? હવે વિદ્યાર્થીઓ એના પછીનું જે નામ છે એ છે દીપ્તિ। તો વિદ્યાર્થીઓ દીપ્તિને આપણે 300ની ઊંચાઈ સુધી માપ લેવાનું છે, તો વિદ્યાર્થીઓ એ પણ આપણે અહીંયા ધ્યાનથી જોઈશું। તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, જે દીપ્તિ છે એને આપણે 300ની ઊંચાઈ સુધી એનો જે ગ્રાફ છે, આલેખ છે વિદ્યાર્થીઓ, એ લઈએ છીએ। તો વિદ્યાર્થીઓ આ રીતે પહેલાં એક ડોટ કરી દેવાના છે, અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ જે લંબ આલેખ છે એને દોરીશું। લંબ આલેખ દોરતી વખતે મેં જે અગાઉ કીધું છે એ જ રીતે બંને જે લાઈન છે વિદ્યાર્થીઓ, એ જે ઘાટી લીટી છે એના ઉપરથી જ પસાર થવી જોઈએ અને આવી જોઈએ વિદ્યાર્થીઓ। આ બાબતનું તમે ખાસ ધ્યાન આપતા રહેજો, અને દરેક કામ પેન્સિલથી જ તમારે કરવાનું હોય છે, વારંવાર હું તમને કહેતો રહું છું વિદ્યાર્થીઓ, ધ્યાન રાખજો એ। હવે વિદ્યાર્થીઓ ફૈઝાનની વાત કરીએ, ફૈઝાન છે 360 ગુણ મેળવે છે। તો વિદ્યાર્થીઓ 360નો મતલબ પણ કંઈ અઘરો નથી, આપણે 350 સુધી તો જવું જ પડે। અને વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આપણો જે આ આલેખ છે એમાં 0 થી 50, એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ 0 થી 50ની અંદર વિદ્યાર્થીઓ 5 કાપા હોય, એનો મતલબ શું થયું કે આપણો જે દરેક કાપો છે, આ નાનો નાનો દરેક કાપો છે એ 10-10 ગુણનો છે, બરાબર છે? કારણ કે 0 થી 50ની વચ્ચે વિદ્યાર્થીઓ 5 કાપા એટલે દરેક કાપાની કિંમત કેટલી થઈ જાય વિદ્યાર્થીઓ, 10-10 ગુણની થાય। તો એ રીતે તમે જોઈ શકો છો કે આ જે ફૈઝાન જે છે, બરાબર છે, ફૈઝાનનો જે કાપો છે આગળ ઉપર લઈ જઈએ તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સ્ક્રીન પર એ મુજબ કે આપણે આ જે 350નો જે કાપો છે એ એક કાપા આગળ સુધી લઈ જવાનો છે, અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ જે કાપો આપણે જ્યારે લઈ જઈએ છીએ ત્યારે 350ની ઉપર આ જે છે દેખાય છે વિદ્યાર્થીઓ, એક ડોટ આપણે આગળ લઈએ છીએ તો એ સ્થાન આપણે અહીંયા પસંદ કરવાનું છે, જેને આપણે ફૈઝાનની ઊંચાઈ તરીકે લઈશું। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો, અને ત્યાં હું અહીંયા ડોટ કરી દઉં છું વિદ્યાર્થીઓ, તો આ જે છે એ તમારી મુખ્ય ઊંચાઈ થઈ છે। હવે વિદ્યાર્થીઓ ફૈઝાનને આપણે નો સ્તંભ છે ત્યાં સુધીને આપણે દોરી દઈએ। દોરતી વખતે વિદ્યાર્થીઓ ફરીથી કહું છું કે જે ઘાટી લીટી છે એના ઉપર તમારો સ્તંભ રહેવો જોઈએ, દોરાવું જોઈએ, લાઈનો તમારી બેવડાવી ના જોઈએ એ પણ આપણે જોવાનું છે, અને વિદ્યાર્થીઓ ખૂબ બારીકીથી આલેખ દોરવાનો હોય છે ત્યારે જ આપણને એના પૂરા ગુણ મળતા હોય છે। દોરવાના ગુણ મળતા હોય તો વિદ્યાર્થીઓ દોરવામાં આપણે ખાસ ચકાસ અને સાવચેતી રાખવી પડે। હવે વિદ્યાર્થીઓ ગીતિકાની વાત કરીએ તો એની ઊંચાઈ 400 સુધી લઈ જવાની છે, તો વિદ્યાર્થીઓ ગીતિકાની ઊંચાઈ આ જ રીતે હું 400 સુધી લઈ લઉં છું, બરાબર છે? તો તમે જોઈ શકો છો ગીતિકા 400 સુધી આપણને આ જગ્યાએ મળશે। હવે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી જાય છે કે આલેખ કેવી રીતે દોરવાનો છે, એટલે હું થોડીક ઝડપ રાખીને આ કામ કરું છું, કારણ કે વિદ્યાર્થીઓ જો વધુ આપણે સમય આપીશું તો તમારો જે આ જે વિડીયો બને છે એ ખૂબ જ લાંબો બની જશે, તો તમે જોઈ શકો છો। હવે વિદ્યાર્થીઓ હરીની વાત કરીએ તો એ વિદ્યાર્થીઓ 540 સુધી જાય છે, તો વિદ્યાર્થીઓ 540 ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ કે આ જે 550ની જે લાઈન છે, બરાબર છે, એનાથી એક કાપો આપણે નીચે જવાનું છે, બરાબર છે? એક કાપો નીચે જઈએ તો વિદ્યાર્થીઓ આપણને ખ્યાલ આવી જશે કે 540 કહેવાશે, તો સોરી વિદ્યાર્થીઓ આ જગ્યાએ આવશે, તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ 500ની લાઈન હતી, આ ભૂલથી 500ની લાઈન પર થયું છે, પણ આપણે 550ની લાઈન એટલે કે વિદ્યાર્થીઓ આ આવશે, તો એનાથી એક કાપો નીચે લેવાનું છે, તો વિદ્યાર્થીઓ આ બિંદુ આવશે, આ બિંદુઓને અવગણજો, બરાબર છે? તો વિદ્યાર્થીઓ આ બિંદુ સુધી હવે એની લાઈન આપણે દોરી દઈએ તો આપણને હરીનો આલેખ પણ અહીંયા વ્યવસ્થિત રીતે દોરી શકીએ છીએ। આલેખ દોરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની છે વિદ્યાર્થીઓ। તો આ રીતે વિદ્યાર્થીઓ આપણને જે આપ્યા છે એ દરેક વિદ્યાર્થીઓના ગુણને આપણે આલેખાત્મક રીતે આ રીતે અહીંયા દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થીઓએ, તમે આલેખની અંદર હવે સંપૂર્ણ રીતે જોઈ શકો છો। અને વિદ્યાર્થીઓ મેં જે કહ્યું છે એ પ્રમાણે હવે જે આલેખ બન્યો છે, બરાબર છે, એ આલેખમાં તમે દરેક સ્તંભની અંદર તમારી અનુકૂળતા મુજબ, બરાબર છે, થોડો રંગ એટલે કે વિદ્યાર્થીઓ થોડો શેડ આપી દેશો તો તમને આલેખ તમારો વ્યવસ્થિત જોવા મળશે, અને વિદ્યાર્થીઓ એ આ રીતે હશે। તો વિદ્યાર્થીઓ તમે જ્યારે શેડ કરશો ત્યારે તમને આ પ્રકારનો આલેખ સ્પષ્ટ રીતે એના સ્તંભોની ઊંચાઈ જોઈ શકશે। હવે વિદ્યાર્થીઓ
જ્યારે આપણે આલેખ દોરી દઈએ છીએ તો આલેખ પરથી આપણને જે પ્રશ્નનો જવાબ આપવાનો કહ્યા છે એ આપણે આપીએ। તો વિદ્યાર્થીઓ આપણને પ્રથમ પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું લેશો, તો આપણે અહીં લખીશું કે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર આપણે 50 ગુણનું પ્રમાણમાપ આપણે લેવું પડશે। વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન આપણે કહ્યું છે કે આલેખમાં કયા વિદ્યાર્થીઓના ગુણનો સ્તંભ સૌથી ઊંચો છે, તો વિદ્યાર્થીઓ આલેખ દોરતા જ તમને ખબર પડી જાય છે કે જે હરિ છે તો આપણે લખીશું હરિના ગુણનો સ્તંભ સૌથી ઊંચો છે। અને વિદ્યાર્થીઓ એ મુજબ આપણને જે કહ્યું છે એ પ્રમાણે કે આલેખમાં કયા વિદ્યાર્થીઓના ગુણનો સ્તંભ સૌથી નીચો છે, તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો દીપ્તિ છે, તો આપણે એનો જવાબ અહીંયા સ્પષ્ટ રીતે લખીશું કે દીપ્તિ ના ગુણનો સ્તંભ સૌથી નીચો છે। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે આલેખ પરથી આ પ્રશ્નના જવાબ લખ્યા। હવે વિદ્યાર્થીઓ આના પછીના આલેખમાં આપણે જોઈએ। હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આપણને જે ઉદાહરણ 10 આપ્યું છે એની રકમ આ રીતે છે કે ગણિતના શિક્ષિકાએ જાણવા માગે છે કે ત્રિમાસિક પરીક્ષા પછી આપવામાં આવેલી શિક્ષણની નવી પદ્ધતિ અસરકારક હતી કે નહીં। તેણે નબળા વિદ્યાર્થીઓના ત્રિમાસિક કસોટીના 25માંથી અને 6 માસિક કસોટીના 25માંથી ગુણ લીધા। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીં વિદ્યાર્થીનું નામ છે આશીષ, અરુણ, કવિશ, માયા અને રીટા। અને વિદ્યાર્થીઓ આશીષે ત્રિમાસિક કસોટીમાં જે 10 ગુણ મેળવ્યા હતા 6 માસિક કસોટીમાં 15 એટલે કે વધારો કર્યો। આ જ રીતે અરુણના ત્રિમાસિકમાં 15 હતા તેના 18 થયા, કવિશના 12માંથી 16 થયા, માયાના 20માંથી 21 થયા અને રીટાના 9માંથી 15 થયા। તો વિદ્યાર્થીઓ આ રીતે આમ જોઈ શકીએ છીએ કે ત્રિમાસિક કરતાં 6 માસિકની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ વધુ ગુણ મેળવેલા છે, ત્રિમાસિક કરતાં 6 માસિકમાં એક સારું કામ કરેલું છે એવું આપણને આંકડાકીય માહિતી પરથી ખ્યાલ આવે છે। તો વિદ્યાર્થીઓ આ માટે આપણને કહ્યું છે, ધ્યાનથી જોજો આ માહિતીનો દ્વિલંબાલેખ રચો। દ્વિલંબાલેખ ધ્યાન રાખો વિદ્યાર્થીઓ, અગાઉ જે આપણે આલેખ જોયા એમાં ફક્ત લંબાલેખ હતો અને વિદ્યાર્થીઓ આની અંદર દ્વિલંબાલેખ છે। તો વિદ્યાર્થીઓ દ્વિલંબાલેખ એટલે કેવું હોય છે કે આપણે એક સાથે 2 સ્તંભ દોરવાના હોય છે અને વિદ્યાર્થીઓ એને આપણે અહીંયા દર્શાવવાનું હોય છે। તો વિદ્યાર્થીઓ એ ખૂબ સરળ જ હોય છે પણ એના માટે આપણે થોડું ધ્યાન અને તકેદારી રાખવી પડે। તો એનો આલેખ વિદ્યાર્થીઓ કેવી રીતે દોરાય છે એ આપણે અહીંયા જોઈએ। તો વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર તમે હવે જે આલેખ દેખાય છે એ આલેખ જોઈ શકો છો અને એમાં વિદ્યાર્થીઓ આ રીતે આશીષ, અરુણ, કવિશ, માયા અને રીટા વિદ્યાર્થીઓ આ જે 5 વિદ્યાર્થીઓ છે એના આ રીતે નામ લખી દેવાના છે। અને વિદ્યાર્થીઓ અહીંયા જે લખ્યું છે વિદ્યાર્થીઓના નામ છે તો આપણે એક્સ ધરી ઉપર આ રીતે લખવાનું હોય છે વિદ્યાર્થીઓના નામ। અને વિદ્યાર્થીઓ વાય ધરી ઉપર તમે જોઈ શકો છો 5, 10, 15, 20, 25, 30 આપણી 25 ગુણની પરીક્ષામાંથી મેળવેલા ગુણ છે। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે અહીં લખવું પડે છે 25 ગુણની મેળવેલા ગુણ। અને વિદ્યાર્થીઓ આપણે 5-5નો ગાળો લખ્યો છે તો આપણે અહીંયા પ્રમાણમાપ પણ લખવું જરૂરી થઈ જાય છે। તો વિદ્યાર્થીઓ આપણે અહીં લખી દઈશું પ્રમાણમાપ, પ્રમાણમાપ તો વિદ્યાર્થીઓ લખીએ છે વાય અક્ષ પર 1 સેમી, તો અહીં વિદ્યાર્થીઓ આપણે ગુણ દર્શાયા છે એટલે આપણે લખીશું 5 ગુણ। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે 5-5ના જે ગાળો રાખીને આપણે ગુણ દરેક સેન્ટીમીટરે વધાર્યું છે એ આપણે જોઈ શકીએ છીએ। હવે વિદ્યાર્થીઓ આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ। અહીંયા આલેખ દોરતી વખતે વિદ્યાર્થીઓ ત્રિમાસિક અને 6 માસિકની અંદર જે બંને અંક છે એ બંને અંક આપણે આશીષ માટે દર્શાવવાના છે। તો વિદ્યાર્થીઓ આ માટે તમારે ખૂબ જ ધ્યાનથી આ કામ કરવું પડશે અને વિદ્યાર્થીઓ તમે ધ્યાનથી જોજો આશીષનો સૌ પ્રથમ જે ત્રિમાસિકનો જે આલેખ છે એ 10 ગુણનો છે। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આપણે છે આમાંથી તમે જોઈ શકો છો કે આ બેની જે કાપાની વચ્ચે આશીષના જે 2 કાપા છે વિદ્યાર્થીઓ 2 ભાગ છે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સ્ક્રીન પર આ ડોટ અને આ ડોટની વચ્ચે વિદ્યાર્થીઓ 5 કાપા છે તેમાંથી 2 કાપા વિદ્યાર્થીઓ આપણે ત્રિમાસિક માટે લઈશું અને પછીના જે 3 કાપા છે એને આપણે 6 માસિક માટે પસંદ કરીશું। એનો મતલબ વિદ્યાર્થીઓ કેવી રીતે થાય છે તમે જોઈ શકો છો કે આ જે સ્ક્રીન છે એના ઉપર હું સૌ પ્રથમ ત્રિમાસિકના આશીષના ગુણ 10 છે તો વિદ્યાર્થીઓ હું એને આ રીતે દર્શાવી દઉં છું તમે જોઈ શકો છો અને એમાં હું ફક્ત 2 જ
જે લીટી છે વિદ્યાર્થીઓ એનો જ ઉપયોગ કરું છું. સ્ક્રીન પર તમે ધ્યાનથી જોઈ શકો છો, હું બે જ લીટીનો ઉપયોગ કરું છું અને આ જે છે લીટી એને ખૂબ જ ધ્યાનથી જોડી દઉં છું. ખૂબ જ ધ્યાનથી જોડજો વિદ્યાર્થીઓ, સેટ પણ વધારે લંબાઈની ન થાય એ પણ આપણે અહીંયા ખાસ જોવું પડશે. હવે વિદ્યાર્થીઓ, બીજું માપ આપણને કીધું છે 6 માસિકમાં એનું 15 જે સ્કેલ થયું છે, તો વિદ્યાર્થીઓ એ જ રીતે બીજો જે જે આલેખ છે આપણે એ જ રીતે 15 સુધીની લંબાઈ છે, તમે જોઈ શકો છો આ 15 સુધી, અને આ બાકીના જે 3 ખાના છે એની ઊંચાઈ આપણે 15 સુધીની લઈએ છીએ વિદ્યાર્થીઓ. તો આલેખમાં તમારે આ એક જ સાથે બે કામ કરવાના હોય છે. જુઓ, આશીષના બંને આલેખ આપણે એક જ ખાનામાં દોર્યા, એમાં 2 ખાના વિદ્યાર્થીઓ 3 માસિક લીધા અને 3 ખાના બાકીના હતા એ 6 માસિક માટે લીધા. તો વિદ્યાર્થીઓ એક જ જગ્યાએ આપણે 2 આલેખ દોરીએ છીએ એટલે વિદ્યાર્થીઓ આનું નામ છે દ્વિલંબાલેખ. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે અરુણ માટે કામ કરીએ. તો વિદ્યાર્થીઓ અરુણ માટે તમે જોઈ શકો છો, પહેલાં 15નું આપણે માપ છે, તો આપણે પહેલાં 2 ખાના છે અરુણના 15 ગુણ માટે લઈશું. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે જે ખાના છે એ બેવડાય નહીં, લીટીઓ બેવડાય નહીં, એ રીતે કામ કરવાનું છે. વિદ્યાર્થીઓ બધું જ કામ પેન્સિલથી કરવાનું છે. હવે વિદ્યાર્થીઓ બીજી 18ની ઊંચાઈ છે. 18 એટલે તમે જોઈ શકો છો 15 પછી વિદ્યાર્થીઓ આપણે 3 ખાના આગળ જવું પડશે, તો બારીકાઈથી ખૂબ જ કામ કરવું પડશે, કારણ કે વિદ્યાર્થીઓ આમાં એક સાથે 2 આલેખ દોરવાના હોય છે, એટલે આપણે ખૂબ જ સાવધાની અને બારીકાઈ આમાં રાખવી પડશે, તો જ આપણો આલેખ છે એ સ્પષ્ટ અને સ્વચ્છ દેખાશે વિદ્યાર્થીઓ, કે જેને આપણે જોઈને જ કોઈ છે માહિતીને સમજી શકે. વિદ્યાર્થીઓ આ રીતે આપણે અરુણનો આલેખ દોરી દીધો છે, 3 માસિકના 15 ગુણ અને 6 માસિકના 18 ગુણ. હવે વિદ્યાર્થીઓ કવિશના આપણે આલેખ દોરીએ. કવિશમાં 3 માસિક છે એના 12 ગુણ છે વિદ્યાર્થીઓ, તો 12 ગુણ માટે આપણે 10ની જે ઘાટી લીટી છે એની ઉપર આપણે 2 કાપા લેવા પડશે વિદ્યાર્થીઓ. તમે જોઈ શકો છો પહેલાં હું આ રીતે ડોટ કરી દઉં છું અને એનું માપ લીધા પછી હું રેખા દોરું છું, જેથી કરીને રેખાની ઊંચાઈ છે વધી ન જાય. તો વિદ્યાર્થીઓ આ બાબત આપણે તમે દોરતી વખતે પણ ધ્યાન આપજો કે પહેલાં આપણે ઊંચાઈનું માપ નક્કી કરી દેવાનું છે અને પછી જ આપણે રેખા દોરવાનું છે. અને વિદ્યાર્થીઓ આડી લીટી પણ ખૂબ જ સાવધાનીથી દોરવાની છે. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે 6 માસિકના 21ના 16 ગુણ છે, તો વિદ્યાર્થીઓ એ 16 ગુણ એટલે કે આ 15ની જે લીટી છે એનાથી 1 કાપો વધારે થશે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે બંને ડોટ કરી દો અને જે 21ના 6 માસિકના જે 16 ગુણ છે વિદ્યાર્થીઓ, એ 16 ગુણને આપણે અહીંયા આ રીતે વ્યવસ્થિત રીતે આલેખની અંદર દર્શાવીએ છીએ. તમે જોઈ શકો છો કે હું આલેખ દોરતી વખતે ખૂબ જ સાવધાનીથી આલેખ દોરું છું અને ફૂટપટ્ટીને પણ ખૂબ જ સાવધાનીથી ઉપયોગ કરું છું. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે તમે જોઈ શકો છો માયાની આપણે વાત કરીશું, તો જે માયા છે એને 3 માસિકમાં 20 ગુણ સુધી મેળવેલા છે. તો વિદ્યાર્થીઓ જે માયાનો સ્તંભ છે એ આપણે પહેલો જે સ્તંભ છે જે 3 માસિક માટે આપણે 2 ખાના પસંદ કર્યા છે વિદ્યાર્થીઓ, તો એમાં આપણે 20 અંક સુધી એની ઊંચાઈ અહીંયા ગોઠવી દઈશું. વિદ્યાર્થીઓ ખૂબ જ સાવધાનીથી આપણે આ માપ લેવાનું હોય છે એટલે સાવધાની રાખવી જરૂરી છે. એવું જરૂરી નથી કે બેઉ બાજુ બેઉ સમ છે સરખી પહોળાઈ ના જ હોય વિદ્યાર્થીઓ, આપણે અનુકૂળતા મુજબ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે તમે જોઈ શકો છો માયા છે એને 6 માસિકમાં 21 ગુણ મેળ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓ અહીંયાથી એક જ કાપો આપણે ઉપર વધવો પડશે, કારણ કે 20ની ઉપર 1 કાપો વધારો એટલે માયા જે છે એના 21 ગુણ જે 6 માસિકમાં મેળવ્યા છે એ આપણને મળી જશે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે જે 6 માસિકમાં માયાએ 21 ગુણ મેળવ્યા છે એનો સ્તંભ દોરીએ. એના પછી વિદ્યાર્થીઓ રીટા આવે છે, તો રીટાના 9 ગુણ મેળવ્યા છે 3 માસિકમાં. તો વિદ્યાર્થીઓ આ 10નો જે કાપો તમે જોઈ શકો છો એ 10ના કાપાની 1 નીચે આપણે લઈશું. વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે આ ડોટ કરી દઈશું, બરાબર છે, નિદર્શન કરી દેવાનું છે વિદ્યાર્થીઓ, અને પછી 2 ખાનાનો જે સ્તંભ આપણે પસંદ કર્યો છે એ રીતે આપણે દોરીશું અને વિદ્યાર્થીઓ ખૂબ જ સાવચેતીપૂર્વક કામ કરીશું. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે રીટાના 6 માસિકના 15 ગુણ છે, તો વિદ્યાર્થીઓ એ સ્તંભ છે આપણે 15 સુધી ઉપર લેવો પડશે. તો તમે જોઈ શકો છો હું ડોટ પહેલાં કરી દઉં છું અને આ જે લાઇન છે એને હવે 15 સુધીની ઉપર લઉં છું. અને વિદ્યાર્થીઓ જ્યારે હું આ 15 સુધી ઉપર લઈશ અને હું આલેખની રચના અહીંયા જ્યારે જોડું છું ત્યારે તમે જોઈ શકો છો આપણા જે 5 વિદ્યાર્થીઓ હતા એનો જે દ્વિલંબાલેખ છે એ વિદ્યાર્થીઓ અહીં પૂરો થાય છે. પરંતુ વિદ્યાર્થીઓ આ દ્વિલંબાલેખ અહીં પૂરો નહીં થયો, તો આપણને આ માહિતીમાંથી એક જ જગ્યાએ 2 સ્તંભ દોરેલા છે, તો એનાથી ગૂંચવણ એ થાય
કે ત્રિમાસિકનો સ્તંભ કયો છે અને છ માસિકનો સ્તંભ કયો છે. તો એના માટે વિદ્યાર્થીઓ આની અંદર શું કરવાનું છે કે બે સ્તંભમાંથી કોઈ પણ એક સ્તંભની અંદર આપણે શેડ કરી દેવાનો છે. અને વિદ્યાર્થીઓ શેડ કરતા એ આપણને આ રીતે દેખાશે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો, હવે મેં જે છ માસિકનો જે સ્તંભ હતો એનામાં મેં બ્લેક કલર એટલે કે થોડોક પેન્સિલથી એમાં છાયાંકિત કરી દીધું છે. અને વિદ્યાર્થીઓ એના માટે આપણે આલેખની ઉપર આ રીતે ચોરસ ખાનું કરીને બતાવવું પડે કે જે કોરું એટલે કે જે સફેદ ભાગ દેખાય છે એ ત્રિમાસિકનો આલેખ છે, અને વિદ્યાર્થીઓ જે આ કાળો ભાગ દેખાય છે જેને આપણે છાયાંકિત કર્યો છે છ માસિકનો સ્તંભ છે. વિદ્યાર્થીઓ આ રીતે આ જે માહિતી છે એમાં આ જે આલેખ છે એમાં જે આ પ્રમાણમાપ આપણે લખ્યું છે એ પ્રમાણમાપની બાજુમાં જગ્યા હોય તો બાજુમાં અથવા નીચે જગ્યા હોય તો નીચે આ માહિતી આપણે આ રીતે દર્શાવવી પડે છે. અને વિદ્યાર્થીઓ આ જે આલેખ છે એ આપણો આ રીતે સંપૂર્ણ દેખાશે. અને વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો દરેકમાં બબ્બે સ્તંભ છે, અને માટે જ આપણે આ આલેખને દ્વિલંબાલેખ શબ્દ કહીએ છીએ. દ્વિલંબાલેખ મતલબ કે એક જ જગ્યાએ આપણે બે સ્તંભોનું નિર્માણ કરવાનું છે. વિદ્યાર્થીઓ આના ઉપરથી જે પ્રશ્નના જવાબ છે આપણે એ જોઈએ. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણને પ્રથમ પ્રશ્ન એમ પૂછ્યો છે કે કયા વિદ્યાર્થીઓના ગુણમાં વધારે સુધારો જોવા મળે છે. તો વિદ્યાર્થી આમે તમે આલેખાત્મક રીતે પણ જોઈ શકો છો અને સંખ્યાત્મક રીતે પણ જોઈ શકો છો કે જે રીટા છે બરાબર છે એ રીટાના ગુણમાં વધારે સુધારો થયો છે વિદ્યાર્થીઓ. અને આલેખ પરથી આપણને ખબર પડી જાય છે કે રીટાએ છે ત્રિમાસિક કરતાં છ માસિકમાં વધારે સારું કામ કર્યું છે. એ જ રીતે વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે કયા વિદ્યાર્થીઓના ગુણમાં ઓછો સુધારો જોવા મળ્યો. તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો આલેખાત્મક રીતે ખબર પડે છે અને સંખ્યાત્મક રીતે દેખાય છે કે માયાના જે ગુણ છે વિદ્યાર્થીઓ એમાં ખાલી એક જ ગુણ વધ્યા છે બરાબર છે. એનો મતલબ કે જે માયા છે એનામાં સુધારો બહુ ઓછો જોવા મળે છે. તો આપણે જવાબની અંદર માયા લખીએ છીએ. અને વિદ્યાર્થીઓ આપણને છેલ્લો પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે વાય અક્ષ પર તમે પ્રમાણમાપ કેટલું લેશો. તો વિદ્યાર્થીઓ પ્રમાણમાપ માટે આપણે અહીંયા સામેના ગ્રાફની અંદર આપણે જોયું હતું કે એક સેમી બરાબર આપણે પાંચ ગુણ એવું નક્કી કર્યું હતું. વિદ્યાર્થીઓ આ રીતે આપણે અહીંયા જે આલેખ છે એના પ્રશ્નના જવાબ આપણે વ્યવસ્થિત રીતે અહીંયા લખ્યા. તો વિદ્યાર્થીઓ આ સાથે આપણો આ જે વિડીયો લેક્ચર છે વિદ્યાર્થીઓ પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું. આવજો.